जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, धोरण 11 आर्ट्स विषय मनोविज्ञान पाठ 3 मानव विकास छेले आपणे ऑनलाइन अभ्यास में आ पाठ में अभ्यास करी रह्या हता, जेमां अने अगाउना लेक्चर में आपणे वृद्धि एटले शुं एना अंगे अभ्यास कर्यो हतो के वृद्धि एटले शरीरना कद आकार अने बंधारणमां थता फेर। वृद्धि कोने कहेवाय? तो वृद्धि एटले शरीरना कद आकार अने बंधारणमां जे फेरफार थाय छे एने वृद्धि कहे छे। કદ આકાર અને બંધારણમાં થતા ફેરફાર જે વ્યાખ્યા કરો અને ક્રોય આપેલી છે, ઉપરાંત પ્રેને વૃદ્ધિની વ્યાખ્યા આપેલી છે કે બાળક જે છે બાળકમાં વૃદ્ધિ અને વિકાસ બંને સમયાંતરે એક સાથે ચાલ્યા કરે છે। ને સામાન્ય રીતે 18-19 વર્ષ સુધી આ વૃદ્ધિની પ્રક્રિયા સક્રિય રહે છે। આ માટે આપણે ગુજરાતીમાં એક કહેવત છે, 16 સાલ અને 20 વાર એ વખતે સાર્થક થાય છે કે 16 વર્ષના ઉંમર સુધીમાં સાન બુદ્ધિ ઠેકાણ આવી જતી હોય છે અને 20 વર્ષ સુધીમાં શરીરનો કદ આકાર બાંધો બંધારણ નિશ્ચિત થઈ જતું હોય છે। તો આ વૃદ્ધિની આપણે એના અગાઉમાં લેક્ચરમાં વાત કરી, આજે આપણે વિકાસ એટલે શું એના વિશે અભ્યાસ કરીશું। વિકાસ એટલે શું? માનવ વિકાસને સમજવા માટે વૃદ્ધિ પ્રશ્ન પૂછશો પણ વિકાસ છે કે માનવ વિકાસને સમજવા માટે સૌપ્રથમ તો આપણે વૃદ્ધિને કે વૃદ્ધિ અંગે સમજ પ્રાપ્ત કરે। વૃદ્ધિ પછીનો બીજું સોપાન છે વિકાસ। શબ્દકોશ મુજબ વિકાસ એટલે વધવું, શબ્દકોશ મુજબ વિકાસ શબ્દનો અર્થ થાય છે વિકાસ એટલે વધવું। વિકાસ એટલે શું કે શબ્દકોશ અનુસાર વિકાસ શબ્દનો અર્થ થાય છે વધવું, પરંતુ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં વિકાસ એટલે વ્યક્તિના શારીરિક વૃદ્ધિ સિવાયના અન્ય પાસાઓમાં વૃદ્ધિ અને પરિવર્તન। મનોવૈજ્ઞાનિક પરિભાષા એવું કહે છે કે શારીરિક વિકાસ જે છે એ શારીરિક વિકાસ સિવાયના, શારીરિક વિકાસને બાદ કરીને કે શારીરિક વિકાસમાં સમાવેશ અહીંયા કરવામાં આવેલો નથી, શારીરિક વિકાસ સિવાયના કે શારીરિક વૃદ્ધિ સિવાયના અન્ય પાસાઓ વૃદ્ધિ અને પરિવર્તન, અન્ય પાસાઓમાં વૃદ્ધિ અને પરિવર્તન આવે એને વિકાસ કહેવાય। કે શારીરિક વૃદ્ધિ સિવાયના આપણા શરીરમાં અન્ય પાસાઓમાં જે વૃદ્ધિ થાય છે એ વૃદ્ધિ એટલે વિકાસ, વૃદ્ધિ અને પરિવર્તન। વ્યક્તિના શરીરનો વિકાસ તથા મગજની મદદથી તે વાતન સાથે આંતરક્રિયા કરી પરિસ્થિતિ ઉપર પકડ મેળવે છે। શરીરનો વિકાસ થાય છે એની સાથે આપણા મગજનો પણ વિકાસ થાય છે અને આ મગજના વિકાસના પરિણામે વ્યક્તિ જે છે એ વાતાવરણ સાથે આંતરક્રિયા કરી અને પરિસ્થિતિ સાથે પકડ મેળવે છે, પરિસ્થિતિને સામનો કરે છે।
અથવા પોતે અનુકૂળ થાય છે કા તો એ પોતાના પરિસ્થિતિ સાથે અનુકૂળ થતા શીખે છે કે પોતે વાતાવરણને અનુકૂળ થતા શીખે છે ઉદાહરણ તરીકે આત્મકવતા તેના દ્વારા જરૂર અને યોગ્ય વસ્તુ પકડવી છોડવી વગેરે વિકાસ પરિણામે છે કે આપણા શરીરના આત્મ વિકાસ થાય છે પછી આત્મ વિકાસ થયા પછી આત્મનો યોગ્ય ઉપયોગ કે પે પેન પકડતા શીખવો તો એ વિકાસ છે પરિપક્વતા છે એ બાળક જે છે એ બાળક શરીરની વૃદ્ધિ સાથે સાથે બાળકનો વિકાસ પણ થતો હોય છે શરૂઆતમાં બાળક પેન પકડતા શીખે છે તો ડાયરેક્ટ બાળક લખવા માંડતું નથી ધીમે ધીમે બાળક પેન પકડે બોલ પેન પેન પેન્સિલ ચોક એ દરેક વસ્તુ હાથમાં પકડી અને સૌ પ્રથમ પકડતા શીખે છે હાથમાં અને ત્યારબાદ એ લખવાનું કાર્ય કે નાના નાના ટૂંકા ટૂંકા અક્ષરો લીટા કરતા શીખે છે આવી ક્રિયાઓ તો આ બાળકનો વિકાસ છે આપણા બીજું ઉદાહરણ લઈએ તો મગજની વૃદ્ધિ તથા સ્મૃતિનો ખ્યાલ અનુમાન કલ્પના કે તર્ક જેવી માનસિક શક્તિ ખીલવી કે આપણી જો સ્મૃતિનો વિકાસ થાય છે તો આ વિકાસના પરિણામે આપણી યાદશક્તિમાં વધારો થવો ખ્યાલમાં અનુમાન કલ્પના કે તર્ક જેવી માનસિક શક્તિઓ ખીલે છે એમાં વધારો જોવા મળે છે તો આ એક વિકાસનું પરિણામ છે એટલે એમ કહી શકાય કે વિકાસ શરીરમાં તથા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર વૃદ્ધિ અને વિકાસની શરૂઆત ગર્ભધારણથી થાય છે પરંતુ વૃદ્ધિ અમુક ઉંમરે અટકી જાય છે ત્યારે વિકાસ નિરંતર ચાલતી પ્રક્રિયા છે કે વૃદ્ધિ અને વિકાસ આ વૃદ્ધિ અને વિકાસ બંનેની પ્રક્રિયાઓ જ્યારે માનવીનો ગર્ભધારણ થાય છે આ ગર્ભધારણની શરૂઆતથી જ વૃદ્ધિ અને વિકાસની પરિપક્વતા ચાલુ થાય છે પરંતુ વિકાસ નિરંતર ચાલ્યા કરે છે જ્યારે વૃદ્ધિ આપણે અગાઉના પેરેગ્રાફમાં અભ્યાસ કર્યો એ પ્રમાણે વૃદ્ધિ છે એ 18-19 વર્ષે અટકી જાય છે વૃદ્ધિ 18-19 વર્ષે વૃદ્ધિ અટકી જાય છે જે ફેરફાર કરવાનો હોય એ શરીર ફેરફાર ઊંચાઈ કે હાથની લંબાઈ ધડ છાતી પગ લંબાઈ એ દરેક વસ્તુ જે છે એમાં વધારો કે 18-19 વર્ષ સુધી આ વૃદ્ધિમાં એ વધારો થાય છે પછી વૃદ્ધિ અટકી જાય છે પરંતુ વિકાસ કે વિકાસ એ નિરંતર એટલે કે જ્યાં સુધી માનવીનું શરીર આ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી માનવીના વિકાસની પ્રક્રિયા ચાલુ સતત રહે છે એટલે કે ગર્ભધારણથી માંડીને મૃત્યુ સુધી માનવીના વિકાસની પ્રક્રિયા ચાલુ રહે છે તે વૃદ્ધિને અનુસરે વૃદ્ધિને લીધે પ્રાપ્ત થતી ક્ષમતા એ વિકાસ વિકાસાત્મક મનોવૈજ્ઞાનિક એલિઝાબેથ હર્લોક વિકાસની પરિભાષા રીતા કે વિકાસની મનોવૈજ્ઞાનિક એલિઝાબેથ હર્લોકે વિકાસની પરિભાષા કે વિકાસની વ્યાખ્યા પરિભાષા એટલે વ્યાખ્યા કે વિકાસની જે વ્યાખ્યા આપવામાં આવી છે એલિઝાબેથ હર્લોક દ્વારા વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે વિકાસ કેવો ફેરફાર છે તો કે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે પરિપક્વતાના લક્ષ્ય તરફ ભેજતા ક્રમબદ્ધ સુસંવાદિત અને પ્રગત્યાત્મક ફેરફારો એટલે વિકાસ સ્કિનર વિકાસની પરિભાષા એટલે વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે કે વિકાસની પ્રક્રિયાને સ્કિનર એવું કહે છે કે વિકાસની પ્રક્રિયા બંને પ્રકારની છે કે વિકાસની પ્રક્રિયા છે ક્રમિક પ્રક્રિયા પણ છે અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે વિકાસની પ્રક્રિયા એ પ્રક્રિયા ક્રમિક પ્રક્રિયા પણ છે અને વિકાસની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા પણ છે ક્રો અને ક્રોના મંતવ્ય પ્રમાણે સમગ્ર દેહ તંત્રમાં થતો ફેરફાર છે વિકાસ ક્રો અને ક્રો એવું કહે છે ક્રો અને ક્રો કહે છે કે વિકાસ એટલે સમગ્ર દેહ તંત્રમાં જે ફેરફાર
પરિવર્તનો થાય છે જે પરિવર્તનો આવે છે સમગ્ર શરીરમાં દે લાગુ સમગ્ર શરીર આ સમગ્ર શરીરમાં જે ફેરફારો થાય છે એ ફેરફારોને ક્રો અને ક્રો વિનાશ કહે છે આ શરીરના વિવિધ અવયવો સુગ્રત દ્વારા ઉંમર વધવા સાથે તથા વર્તનમાં પ્રગતિશીલ ફેરફારોને વિકાસ કહેવામાં આવે છે તો વિકાસની સંકલ્પના આ રીતે પણ સમજાવી શકાય કે શારીરિક વૃદ્ધિથી સતોસાત શરીરમાં જૈવ રાસાયણિક ફેરફારોને લીધે વિવિધ ગુણોમાં થતા ફેરફાર કે વિકાસ છે જેમ કે મગજની વૃદ્ધિ તથા સ્મૃતિ શક્તિ તર્ક શક્તિ વગેરે વિકાસ થાય છે આ સિવાય વિકાસને આ રીતે પણ પરિભાષિત કરી શકાય કે વિકાસ એ વૃદ્ધિ ઉપરાંત પરિસ્થિતિ અને વાતાવરણની સમગ્ર અસરનું પરિણામ છે કે વિકાસ એ વૃદ્ધિની સાથોસાથો સમગ્ર વાતાવરણ કે પરિસ્થિતિનું અસરનું પરિણામ કે સમગ્ર વાતાવરણને અસરના કારણે આપણા વિકાસ થતો હોય છે કે વિકાસમાં ફેરફાર થતો હોય છે ઓ વિદ્યાર્થી મિત્રો વૃદ્ધિ વિકાસ ત્યારબાદ પરિપક્વતા આ ત્રણ છે જેમાં આપણે બેનો અભ્યાસ કર્યો વૃદ્ધિ અને વિકાસ જેમાં વિકાસ અંગેની વ્યાખ્યાઓ કે ત્રણ મનોવૈજ્ઞાનિકો દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવેલ છે એલિઝાબેથ બ્લો સ્કિનર અને ક્રો અને ક્રો આ ત્રણ મનોવૈજ્ઞાનિકોએ વિકાસની વ્યાખ્યા આપેલી છે જેમાં સ્કિનરે વિકાસની વ્યાખ્યા પ્રમાણે આપેલી છે કે વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે સ્કિનરે એવું કહે છે કે વિકાસની પ્રક્રિયા ક્રમિક પ્રક્રિયા પણ છે અને વિકાસની પ્રક્રિયા સતત ચાલતી હંમેશ માટે નિરંતર ચાલતી પ્રક્રિયા પણ છે કે ક્રમબદ્ધ રીતે ચાલતી પ્રક્રિયા જેમ આપણી ઉંમરમાં વધારો થાય એ પ્રમાણે આપણા વિકાસમાં પરિવર્તન આવતા હોય છે એટલે માટે ક્રમિક કીધું અને આ સતત ચાલતી પ્રક્રિયા છે એટલે કે નિરંતર હંમેશ માટે ચાલતી પ્રક્રિયા છે કે જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ આપણામાં આ પરિવર્તન આવતા જાય છે આપણે આપણે જાતે અમુક નિર્ણયો કરતા શીખીએ છીએ તે આપણો વિકાસ છે કે ક્રમિક પ્રક્રિયા દ્વારા આપણો વિકાસ થાય છે અને આ વિકાસ હંમેશ માટે ચાલે છે ત્યારબાદ ક્રો અને ક્રો ના મંતવ્ય પ્રમાણે ક્રો અને ક્રો એવું કહે છે કે સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર અને વિકાસ કે આપણા સમગ્ર દેહતંત્ર આપણા સમગ્ર શરીરમાં જે ફેરફાર થાય છે આ સમગ્ર દેહતંત્રના તથા ફેરફારને આપણે વિકાસ કહે છે કે ધીમે ધીમે ઉંમર વધવાની સાથે સાથે આપણામાં વિકાસની પરિપક્વતા પણ ચાલી રહ્યા છે તમે જુઓ કે જ્યારે આપણે પહેલું ધોરણ બાલ મંદિરમાં અભ્યાસ કરતા હોય ત્યારે મોટાભાગે રૂમાલ આપવામાં આવેલો હોય તેમ છતાં આપણે પરસેવો સાફ કરવા માટે નાક સાફ કરવા માટે આંખનો કે શર્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ હવે એ જ તમે જો તો આપણી ઉંમર વધી આજે આપણે અગિયાર બારમાં ધોરણમાં સુધી પહોંચ્યા કોલેજ લેવલ સુધી પહોંચ્યા તો આજે આપણે પરિવર્તન આવશે આપણામાં એ વિકાસ આવશે કે આજે આપણે કોઈ નાક સાફ કરવો છે તો આપણે શર્ટ કે ટી શર્ટની બાયનો ઉપયોગ નહીં કરીએ પરંતુ આપણે રૂમાલનો ઉપયોગ કરશું હાથ રૂમાલનો તો એ આપણો વિકાસ દર્શાવે છે કે આપણા સમગ્ર દેહતંત્રમાં ઉંમર વધવાની સાથે સાથે વિકાસની પ્રક્રિયા આવતી હોય છે ત્યારબાદ એલિઝાબેથ બ્લો એવું કહે છે કે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે કે ઉંમર વધવાની સાથે સાથે આપણા વિકાસ થતો હોય છે એટલા માટે વિકાસને ગુણાત્મક ફેરફાર કીધો છે પરિપક્વતા લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ કે આપણને વિકાસ પરિપક્વતા તરફ લઈ જાય છે એક સમજદાર વ્યક્તિ બનવા તરફ લઈ જાય છે અને ક્રમબદ્ધ રીતે સુસંવાદિત અને પ્રજ્ઞાત્મક ફેરફારો એટલે વિકાસ ત્રણ મનોવૈજ્ઞાનિકોએ વિકાસની વ્યાખ્યા આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બે મુદ્દાઓ ઉપર આપેલા વૃદ્ધિ એટલે શું અને વિકાસ એટલે શું હવે જ્યારે આપણે આના પછી ઓનલાઈન
મનોવિજ્ઞાનના ક્લાસમાં મળીશું ત્યારે આપણે પરિપક્વતા વિશે અભ્યાસ કરીશું કે પરિપક્વતા એટલે શું પરિપક્વતા માં કેવા કેવા વ્યક્તિમાં ફેરફારો આવે છે એ ઉપરાંત વિકાસની પ્રક્રિયાઓ વિકાસને અસર કરતા પરિબળો જેમાં વારસો અપ્રગટ અથવા પ્રસન્ન વારસો પ્રગટ વારસો વગેરેનો અભ્યાસ આપણે આવતા મનોવિજ્ઞાનના ભણનારના લેક્ચરમાં કરીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં પાઠ 3 માનવ વિકાસ આ પાઠમાંથી આપણે બંને ટૂંક નોંધ કે વિકાસ એટલે શું અને વૃદ્ધિ એટલે શું આ બંને ટૂંક નોંધ આપણે હોમવર્કમાં લખવાની રહે